હેલો બચ્ચા લોકો કેમ છો મજામાં મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ સીટીએમ એમનાલા દોસ્તો આજે આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 5 છે એનો ભાગ 9 લઈને આવ્યા છીએ દોસ્તો ભાગ 9 માં આજે આપણે સ્વાધ્યાય 5.17 દાખલા નંબર 5.17 ની વાત કરવાના છે બહુ ખતર દાખલો છે કઈ નથી જલસા કર પાઠ 8 જેને જોયો હશે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એની માટે કઈ જ નથી તો સ્ટાર્ટ કરું ફટાફટ દાખલો પૂરો કરી દીધી છે 3-4 મિનિટમાં ટેન્શન નહીં લેવાનું પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે એમ દળનો એક ન્યુક્લિયસ હશે તો ભઈ લખાણ તમારે લખી દેવાનું તો તમને રીધમ સમજાવવા માટે કે વાત ન્યુક્લિયસ સ્થિર છે સ્થિર છે એનો વેગ 0 થાય તો તમે મને કહો ન્યુક્લિયસ સ્થિર હોય તો એનો જે પ્રારંભિક વેગમાન છે PI એ તો 0 જ ને કેમ 0 સો સિમ્પલ m into v એટલે 0 એટલે v 0 છે હું ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ નથી હવે દોસ્તો આજે આ પ્રારંભિક વિમાન છે પ્રારંભિક હવે શું કીધું છે તમે જુઓ તો જરા જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભંજન પામે તો એક તૂટીને જો બે નાના ન્યુક્લિયસમાં વિભંજન પામે તો બે નાના ન્યુક્લિયસમાં વિભંજન પામી લીધું તો દર્શાવો કે તે નિપજો એટલે કે બે ટુકડાઓ વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ એક આમ ગયો તો બીજો આમ જ જવો એક આમ ગયો તો બીજો આમ જ જોઈએ સેટ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ એવું તારો સાબિત કરો કોઈ વાંધો નથી ચલો આ ન્યુક્લિયસ તૂટ્યું પહેલો ટુકડો છે ધારો કે એમ એમ એનો વેગ છે v1 બીજો ટુકડો છે એનું દળ m1 અને બીજા ટુકડાનો વેગ છે v2 તો દોસ્તો પહેલા ટુકડાનું વેગમાન કેટલું m1 v1 બીજા ટુકડાનું વેગમાન કેટલું m2 v2 ક્લિયર છે કે નહીં તો ન્યુક્લિયસ વિભંજન પામે ત્યારબાદ વિભંજન પામે ત્યારબાદ મોમેન્ટમ કેટલું એટલે કે રેખીય વેગમાન કેટલું તો બંને ટુકડાઓના રેખીય વેગમાનના બેઝિક સરવાળા જેટલું સદિશ સરવાળો છે ઓકે નો ઇશ્યુ સર કોઈ વાંધો જ નથી ઓકે તો પીઆઈ અને પીએફ આવી ગયા હવે દોસ્તો તમે જાણો છો રેખીય વેગમાન તમે પૂરું લખજો લે આવો પરીક્ષામાં નિયમ મુજબ તમે જાણો છો બધા પીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ પીએફ pi is equals to pf pi તો છે 0 pf છે m1 v1 plus m2 v2 અરે અરે સર આ તો તમે લાસ્ટ ટાઈમ પેલા દાખલામાં ગણાવ્યું તો બોમ્બનું ઉદાહરણ લઈને યાદ છે યાર સો m2 v2 is equals to minus m1 v1 તો v2 બરાબર minus m1 by m2 into v1 બરાબર સાબિત થઈ ગયું છે વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા કરવા જોઈએ તો છે ને જો v2 નો જવાબ કેવો આવશે માઇનસ માં જ આવે છે તો એક વેગ પ્લસ હશે ને એક v2 નો જવાબ માઇનસ માં આવશે આવું તમે ઊંધું બી કરી શકો છો m1 v1 ને હીરો બનાવો m2 v2 સામે માઇનસ માં અને m1 આની નીચે તો એ ચાલે ને આ રીતે તમે સૂત્ર લઈ શકો છો કોઈ તકલીફ પબ્લિક સાલ્યા નહીં તકલીફ વાહ ડન છે તો આમ કહી શકીએ યસ કહી શકાય કે બે નાના નિર્દેશ હોય બંને પામે તો નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ એ રીતે એકનો જવાબ વેગનો જવાબ પ્લસ માં છે એકનો માઇનસ માં જવાબ આવે છે બોલ ડન કે નહીં આટલા ઇઝી દાખલા દોસ્તો ચોપડીમાં આપે છે જલસા કરતો સ્ક્રીનશોટ લેવો જોઈએ કે કોઈ ચિંતા ના કરીશ અને હા વિડિયો દાખલો કેવો રહ્યો ઈઝી રહ્યો જે ઠીક લાગે કમેન્ટ બોક્સમાં તું લખી શકે છે જલસા કરો બાય બાય ટેક કેર થેન્ક યુ